નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ 2 આત્મબળ. ગાયત્રી મહામંત્ર અમારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. યજુર્વેદ 34 શ્લોકનો ભાવાર્થ, આપણા મનની શક્તિ અનંત છે, તે જાગૃત અને સુષુપ્ત અવસ્થામાં પણ હંમેશા કાર્યરત જ રહે છે, તે જ્યોતિ સ્વરૂપ છે, પરંતુ મલિનતાઓના આવરણથી ઢંકાયેલું છે. એટલા માટે આપણું મન શુભ અને કલ્યાણદાયક વિચારવા વાળું બનો. યોગ ઋષિ પંડિત શ્રી રામ સમાચાર્ય વિશેષ સંદેશ આપતા જણાવે છે કે આપણું મન દિવ્ય શક્તિ રૂપ છે, તે ખૂબ જ બળવાન અને કાર્યશીલ છે. જાગૃત અથવા ઊંઘની સ્થિતિમાં પણ તેનું કાર્ય ક્યારેય અટકતું નથી. પ્રત્યેક ક્ષણે તે કંઈક ને કંઈક વિચારતું રહે છે અને જ્યાં ત્યાં ભટકતું ફરે છે. તે ક્યારેય ભૂતકાળની ઘટનાઓને યાદ કરે છે, તો ક્યારેક ભવિષ્યની કલ્પનાઓને ઉડવા માંડે છે. દરેક ક્ષણે તે કોઈક ને કોઈક વિષય ઉપર સંકલ્પ વિકલ્પ ચિંતન મનન તર્ક વિતર્ક વગેરેમાં અટવાયેલું રહે છે. તે એક પળ માટે પણ આરામ કરતું નથી. જાગૃત અવસ્થામાં તો આ સ્થિતિ ચાલતી જ રહે છે, પરંતુ જ્યારે આપણે ઊંઘી ગયા હોઈએ છીએ ત્યારે પણ મનની કાર્યવૃત્તિ બંધ થતી નથી અને વિવિધ પ્રકારના સ્વપ્નો જોતું રહે છે. 24 કંઈક ને કંઈક કરતું રહે છે અને એક ક્ષણમાં પ્રકાશની ગતિ કરતાં પણ વધારે વ્યક્તિ ક્યાંય ક્યાંય દૂર પહોંચી જાય છે. મનુષ્ય મનમાં જે વિચારે છે તેવું જ વાણીથી બોલે છે અને જેવી વાણીથી ઉચ્ચારે છે તેવા જ કર્મો કરે છે અને જેવા જ કર્મો કરે છે તેનું ફળ પ્રાપ્ત કરે છે. છેવટે તેના મનમાં રહેલા વિચારો જ તેના ચારિત્રનું નિર્માણ કરે છે. જો માણસ ચિંતન શિષ્ટ અને શુભ હશે તો તેની વાણી અને કર્મો પણ શુભ હશે તથા તેનું પ્રાપ્ત થનાર ફળ પણ શુભ જ હશે. એ જ રીતે જો માનવીનું ચિંતન અશુભ હશે તો તેની વાણી કર્મ અને ફળ પણ અશુભ જ હશે. મનનું ચિંતન સૌથી મહત્વપૂર્ણ તત્વ છે. ખરાબ વિચારોની અસર આપણી અંદર રાક્ષસી વૃત્તિને જન્મ આપે છે. મન એ લગામ જેવું છે જે આપણી વૃત્તિને પોતાના કાબુમાં કરી લે છે. જો મનમાં કુવિચારોના ગંડવાડ હશે તો આપણી ઇન્દ્રિયો પણ ખરાબ માર્ગ તરફ આકર્ષાઈ જશે. જેનું મન પોતાના કાબુમાં હોય છે તેની બધી જ ઇન્દ્રિયો સારથીના સુધરી ગયેલા અને સ્થિર બનેલા ઘોડાની જેમ હસમાં થઈ જાય છે. જે લોકો વિવેકહીન મનમાં પાછળ ભાગનારા હંમેશા અપવિત્ર વિચારોથી જકડાયેલા છે તેઓ જન્મ મરણના ચક્રમાં ભટકતા રહીને અસહ્ય વેદના તથા અપાર દુઃખ ભોગવતા રહે છે. પરંતુ જેઓ વિવેકથી પૂર્ણ મનને વશ કરાવવા વાળા તથા નિરંતર શુદ્ધ અને પવિત્ર વિચારો કરે છે તેઓ પોતાના સત્કર્મના ફળ સ્વરૂપે મોક્ષને પ્રાપ્ત કરે છે. મનુષ્યના મનમાં રહેલા અજ્ઞાન અને જ્ઞાન તથા અશુભ અને શુભ વિચારો જ તેના બંધન અથવા મોક્ષનું મૂળ કારણ બને છે. આપણે હંમેશા કુવિચારોની મલિનતાઓથી ભરેલા આવરણથી હંમેશા મનની જ્યોતિ ક્યારેય ધીમી ન પડે તેવો પ્રયત્ન કરવો જોઈએ. મનમાં જાગનાર સંકલ્પોના પ્રવાહમાં એક પણ અશુભ સંકલ્પ આપણા મનમાં ન જાગે તેનો ખ્યાલ રાખવો જોઈએ. વિચારોની આ દિવ્યતા આપણા કર્મોમાં પરિવર્તન પામે છે અને તેમના જ આધાર પર સમાજ આપણું મૂલ્યાંકન કરે છે. આપણા કર્મોના આધાર પર જ યશ અપયશ, માન અપમાન વગેરે મળતું હોય છે. મનની પવિત્રતા જ આપણા કર્મોને પવિત્ર બનાવી શકે છે. પ્રચંડ આત્મબળથી પરિપૂર્ણ મનુષ્ય માટે આ કાર્ય અશક્ય નથી. જય ગુરુદેવ.